આણંદમાંથી વધુ એક બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે વંડોર ચાર રસ્તા પાસે શિવ ઓવરસીઝમાં પોલીસે દરોડા પાડ્યા સંચાલકો બોગસ માર્કશીટ બનાવડાવીને આચરતા હતા કૌભાંડ બે વિદ્યાર્થીઓની સોળ જેટલી માર્કશીટ બોગસ હોવાનું ખુલતા દરોડા પાડવામાં આવ્યા વિદેશ મોકલવાની લાલચ આપીને બનાવાતી હતી બોગસ માર્કશીટ એસઓજીએ બે આરોપીઓની ધરપકડ કરી છે આ મામલામાં વધુ મોટા ખુલાસાઓ થઈ શકે છે બોગસ ફાશ હાલમાં અટક કરેલ બંને આરોપીની પૂછપરછ દરમિયાન તેઓ છેલ્લા એકાદ વર્ષથી યુકેની પરમિટ નો વ્યવસાય ધરાવતા હતા એ દરમિયાન બાળકો આવે અને બાળકો યુકેના વિઝા અને અન્ય દેશોના વિઝા માટે કોઈ પણ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તે બાબતે પોતે વ્યવસ્થા કરી લેશે તે મુજબની હૈયાધારણા આપી અને મોટી રકમ પડાવતા હતા એ દરમિયાન જે પણ બાળકો જે પણ વિદ્યાર્થીઓને જે પણ માર્કશીટ ખૂટતી હોય કે દસ્તાવેજો ખૂટતા હોય તે તમામ દસ્તાવેજો તે જીગર રમેશભાઈ ગોઘરા જે વડોદરાના વતની છે તેને જાણ કરીને તેના પાસેથી મેળવી અને આ દસ્તાવેજોને ઓનલાઈન એપ્લિકેશન કરતા હતા અને આ રીતે જે પણ વિદ્યાર્થીઓને વિઝા માટેના જરૂરી ડોક્યુમેન્ટ હોય જે ખૂટતા હોય તે ડોક્યુમેન્ટ બનાવટી બનાવી અને વિઝાની પ્રોસેસ કરી અને વિદ્યાર્થીઓને બહાર મોકલવાની મોડે સોપરી ધરાવતા હોવાની હકીકત હાલ સુધી તપાસ દરમિયાન જણાવેલ છે વિદ્યાની નગણી ગણાતા આણંદની વાત કરીએ આણંદમાં ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ એસઓજી દ્વારા પકડી લેવામાં આવ્યું છે કહી શકાય બે આરોપી બતાવવા માંગીશ ધવલ પટેલ અને અંકિત પટેલ આ બંને આરોપી ડુપ્લિકેટ માર્કશીટ બનાવતા હતા તે જ ડુપ્લિકેટ માર્કશીટથી ક્યાંકને ક્યાંક લોકોને વિદેશ મોકલવાનો જે ધંધો કરતા હતા તેનો પર્દાફાશ આણંદ એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે હાલ તો એસઓજી પોલીસે થોડી માર્કશીટ લેપટોપ અને બે મોબાઈલ સાથે આ બંનેઓની તેમની જ ઓફિસમાંથી ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે કહી શકાય કે જે રીતના ડુપ્લિકેટ માર્કશીટનો ધંધો જે અહીં આગળ ધમધમી રહ્યો હતો તેની પર એસઓજી પોલીસ દ્વારા લાલ આંખ કરી બંને આરોપીને દબોચી લેવામાં આવ્યા છે અને પૂછતાછ કરવામાં આવી રહી છે હજુ પણ કેટલા આરોપી છે કેટલા લોકોને બહાર મોકલ્યા હતા ડુપ્લિકેટ માર્કશીટ દ્વારા અલગ અલગ રાજ્યોની માર્કશીટ છે તે અહીં આગળ પકડવામાં આવી છે અને કેટલા લોકોને બહાર મોકલ્યા હતા તેની પણ તપાસ અહીં આગળ ચાલુ કરવામાં આવી છે జల్పేష్ పటేల్ ఏ బీపీ అస్మిత ఆనంద్